इडियुड माईसेल्फ प्रोफेसर डी दी, एच आजवाणी आज આપણે કોર્પોરેટ એકાઉન્ટિંગ 1 એટલે કે કંપની લક્ષી હિસાબી પદ્ધતિ જેમાં કુલ 4 ચેપ્ટર છે જેવાનું પહેલું ચેપ્ટર છે તમારે ફાઈનલ એકાઉન્ટ ઓફ કંપની એટલે કે કંપનીનો વાર્ષિક હિસાબ આ ચેપ્ટરમાં તમારે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એટલે કે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એમ બે પત્રક તૈયાર થશે અને ભેગા પરિશિષ્ટ બનાવવામાં આવશે જે તમે ટ્વેલ્થમાં આપણે બેઝિક નોલેજ મેળવેલ છે યુનિટ બીજું છે રિડપ્શન ઓફ રેડિમેબલ પ્રેફરન્સ શેર એટલે કે રિડિમએબલ પ્રેફરન્સ શેર પરત કરવા અંગેના હિસાબો આ ચેપ્ટરમાં તમારે પ્રેફરન્સ શેર કઈ રીતે પરત કરવી તેની આમ નોંધ અને નવું પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે ચેપ્ટર ત્રીજું છે કેપિટલ રિડક્શન જેને ઇન્ટરનલ રિકન્સ્ટ્રક્શન પણ કહેવાય જેને ગુજરાતીમાં કહેવાય છે મૂડી ઘટાડો અને કંપનીની આંતરિક પુનઃરચના મૂડી ઘટાડો એટલે કેવું કે કંપની પોતાની મૂડીમાં ફેરફાર કરે અને અમુક ટકા ઘટાડો કરતી હોય એટલા માટે જેને આંતરિક પુનઃરચના પણ કહેવામાં આવે છે ચેપ્ટર ચોથું છે લિક્વિડેટર્સ ઓફ કંપની બીજું છે તેનું નામ વોલેન્ટરી લિક્વિડેશન ઓફ કંપની જેને ગુજરાતીમાં કહેવાય લિક્વિડિટીના હિસાબો અથવા કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન જ્યારે કંપની પૂરતા નાણાંનું હોય ત્યારે તે કંપની બંધ કરે છે અથવા તો સ્વૈચ્છિક સમય મળે પૂરી થઈ હોય કોઈ હેતુ માટે ત્યારે પણ તેનું વિસર્જન કરવામાં આવે છે આ તમારે ફોર ચેપ્ટર છે કોર્પોરેટ એકાઉન્ટમાં એમાં પહેલું ચેપ્ટર છે તમારું ફાઇનલ એકાઉન્ટ એનો વીસ માર્ગનો સમ હશે બીજું રિડેપ્શન ઓફ રેડિમેબલ છે એના પણ વીસ માર્ગનો સમ હશે ત્રીજું છે મૂડી ઘટાડો એ તમારે પંદર માર્ગનો સમ હશે અને લિક્વિડેટર એ પણ ખબર હોવી જોઈએ કે લિક્વિડેટર કોને કહેવાય અને વ્યક્તિ કોણ હોય છે તો આપણે થોડુંક બેઝિક નોલેજ માટે લિક્વિડેટર એટલે હું તેની સમજૂતી મેળવી લઈએ તો લિક્વિડેટર એટલે એવી વ્યક્તિ કે જે વ્યક્તિ સ્વૈિક વિસર્જનની તમામ પ્રક્રિયા સિવાય તેમજ મિલકત અને દેવાની ઉપજ અને ચુકવણીની કામગીરી પણ સંભાળે છે એટલે લિક્વિડેટર શું કરે કે કોઈ પણ કંપની બંધ થઈ હોય તો તેની મિલકતોની ઉપજ કરે સામે દેવાની ચૂકવણી કરે આ તમામ પ્રક્રિયા જે વ્યક્તિ કરતો હોય જેને લિક્વિડેટર કહેવામાં આવે છે જેને આપણે વ્યવસાય લક્ષી વ્યક્તિના હિસાબ આપણે એકાઉન્ટિંગમાં આવે છે એમાં પણ તમારે સોલિસિટર નામનું ચેપ્ટર આવે છે જે એક પ્રકારનું લિક્વિડેટરનું કામ કરે છે જે સી વ્યક્તિ હોય છે પણ આ વ્યક્તિ માત્ર કંપનીના વિસર્જનની પ્રક્રિયા સંભાળતો હોય છે તો આ ચેપ્ટર માત્ર એક પત્રક બને છે જેને કહેવાય લિક્વિડેટરનું પત્રક નું આવક જાવક દર્શાવતું પત્રક તો પહેલા તો એ ખબર હોય છે કે લિક્વિડેટર ની આવક કોને કહેવાય લિક્વિડેટરની જાવક કોને કહેવાય આ તમામ બાબતનો ખ્યાલ આવે તો તમને દાખલો વ્યવસ્થિત સમજાય તો પહેલા તો આપણે એ સમજી લઈએ કે લિક્વિડેટરની આવકમાં કોનો કોનો સમાવેશ થાય છે પેલા છે પરચુરણ મિલકતની ઉપજ તો પરચુરણ મિલકતની ઉપજ એટલે હું તેમાં કેવી કેવી મિલકતો આવે જેમ કે જમીન મકાન યંત્ર ફર્નિચર દેવાદાર વગેરે જે કાયમી મિલકત હોય જેની ઉપજ આપણે કરી શકીએ અથવા ચાલુ મિલકત કે જેની ઉપજ તમને મળી શકે એવી તમામ મિલકત પરચુરણ મિલકતની ઉપજમાં આવે ત્યારબાદ રોકડ શિલક જેની ઉપજ ન હોય જેટલી રોકડ હોય તેટલા જ તમને મેળવી શકાય અને પછી તમને કોઈ સંપૂર્ણ સલામત લેણદાર એટલે કોઈ ગીરો વસ્તુ મૂકી હોય અને એમાં રૂપિયા જો તમને વધુ પ્રાપ્ત થાય તો એનો વધારો આવે છે ને જો રૂપિયા કોઈ ઇક્વિડી છે ને અપૂર્ણ હોય કે હપ્તા મળવા બાકી હોય એ ભાઈ ગે જોઈ કે કોકવાડ જ દાખલામાં હોય બાકી દરેક વખતે આવતું નથી આ હતી લિક્વિડેટરની આવકો તો આવકોનો ખ્યાલ મેળવી લીધા બાદ હવે આપણે લિક્વિડેટરની જાવકો કોને કહેવાય તેનો અભ્યાસ કરશું તો એમાં પહેલો હોય છે સંપૂર્ણ સલામત લેણદાર એટલે કે આપણે કોઈ ગીરો લોન લીધી છે જમીન મકાન કે ફર્નિચર ગીરવે મૂકીને તો એ પહેલાં તમારે ચૂકવવી પડે ત્યારબાદ જે વ્યક્તિ આપણું મેનેજમેન્ટ આખું સંચાલન કરી દઈએ છીએ વિસર્જન વખતનું એનો વિસર્જન ખર્ચ હોય એનું મહેનતાણું હોય કે એના કોઈ અન્ય ખર્ચ હોય તો એ પહેલાં બીજામાં ચૂકવવામાં આવે છે ત્યારબાદ પ્રેફરન્સીયર એટલે કે પસંદગીના લેણદાર કે જે આપણે પસંદ કરેલા હોય છે જેમ કે એમાં કેનો સમાવેશ થાય તો કર્મચારીનો પગાર સરકારને ચૂકવવાના વેરા પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુટી એવા વગેરે બાબતો જે કર્મચારીને લગતી હોય તેનો સમાવેશ કરવામાં આવે છે તરતા બોજવાળા લેણદારો જેમાં ડિબેન્ચર ડિબેન્ચરનું વ્યાજ અને કોઈ ચુકવવા બાકી વ્યાજ હોય તો એ તમામ બાબતોને તરતા બોજવાળા લેણદાર તરીકે લેવામાં આવે છે ઘણા શિક્ષકો ઘણી બુકમાં તરતા બોજદારી લેણદાર ઉપર અને પ્રેફરન્શિયલ નીચે લખવામાં આવે છે તેમાં કોઈ ફરક પડતો નથી ખાલી ક્રમ બદલી જાય છે ત્યારબાદ જો રૂપિયા વધે તો બિનસલામત લેણદાને ચૂકવવામાં આવે છે જેમ કે આપણે કોઈ ગીરવે ન મૂકવું હોય જેમ કે ચૂકવવા બાકી પગાર ચૂકવવા બાકી મજૂરી એવા બધી ચૂકવવામાં આવે છે અને ત્યારબાદ રૂપિયા વધે તો પ્રેફરન્સ હોલ્ડરને તેના બાકી ડિવિડન્ડ એટલે કે એક વર્ષનું બાકી હોય બે વર્ષનું બાકી હોય તે તમામ ડિવિડન્ડ સાથે રૂપિયા ચૂકવવામાં આવે છે અને છેલ્લે આવે છે જો રૂપિયા વધે તો ઇક્વિટી શેર હોલ્ડર એટલે કે કંપનીનો માલિક હોય તે રૂપિયા લઈ જાય છે આ તમારું આવક જાવકનું પત્રક હતું